बोलिए श्री सतगुरु महाराज की जय। आज नो आ वैजीपुरा गाम पवित्र पावन धरती ऊपर ब्रह्मलीन परम भक्त एवासी मंगलदास ना निवासस्थाने तेमना सुपुत्रो श्री कनुभाई मनुभाई तथा रामभाई भेगा मळी अने जे आ दिव्य ज्ञान यज्ञनु आयोजन कर्युं खरेखर खूब धन्यवाद ने पात्र छे। आजे अहींया व्यासपीठ ऊपर बिराजमान एवा श्री पुराणो महाराज तथा डायरो महाराज तकुरो महाराज बधा संतोनो नाम लेतो नथी पण अनेकमो एक आवी जाय एवी रीते हूँ सौना चरणोमां वंदन करूं। गुरु हमारे गारूड़ी मुझ पर की दी मेहर, गुरु हमारे गारूड़ी मुझ पर की दी मेहर, मोरा बताया मरम का उतर गया सब जाए। गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए, गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए, बलिहारी मारा गुरु दोयवनी इसने गोविंद दियो बताए। आश्रे 200-250 पहलो वर्ष पहलो ने एक बात छे तो एक नगर नी अंदर एक नगर शेठ हता खूब ज श्रीमंत अने एमना घेर एक पुत्री नो जन्म थयेलो अने ए पुत्री ज्यारे समजणी थई त्यारे ए बस फक्त पोतानो समय विष्णु भगवान ना मंदिर मां ज वितावती। એ સવારે વહેલો ઉઠી પરોળમાં ત્યાં મંદિરે પહોંચી જાય, ભગવાનના નવડાવા, ભગવાનના કપડાં બદલવા, ભગવાનના ફૂલહાર ચડાવવા, તિલક કરવું તથા ભગવાનની આરતી થાળ બધું કરવું, પછી એથી આગળ આખો દિવસ એ વિષ્ણુ ભગવાનના મંદિરમાં સાફ સફાઈ કરવી, કોઈ સંતો આવે તેમની સેવા કરવી, એમાં ને એમાં પોતાનો દિવસ પસાર કરતો કરતી હતી। હવે ધીરે ધીરે આ દીકરી ખૂબ જ મોટી થઈ ગઈ અને પછી તો એ વિષ્ણુ ભગવાનને જ પોતાના પતિના રૂપમાં જોવા માંડી અને ત્યારથી સવારે પૂરો વસ્ત્રો અલંકાર બધું પહેરીને જ મંદિરમાં જતી। હવે એક દિવસ એક ઢોંગી દૂતારો આ બેન ત્યાં મંદિરમાં જોઈ ગયો અને એ દિવસે એણે આ દીકરીના અંગ ઉપર આટલો બધો ઘરેણો પહેરેલો, અલંકારો પહેરેલા એ જોઈ અને એને મનમાં એવું લાગ્યું કે કઈ રીતે આ દીકરીને લૂંટી લઉં। એટલે એ ડાંગી બાવો થોડા દિવસ તો એણે એને આધાર જે કંઈક રેકી કરી, થોડા દિવસ એમને પાછળ પાછળ જોયું, પછી એક દિવસે એણે કોઈ સાધુ સંતનો કપડો પહેરી અને મંદિરે આવ્યો અને એ દીકરી કે દીકરી મને પાણી પીવડાવ, એટલે દીકરી જ્યારે પાણી લઈને આવી, હવે એ દીકરીનું નામ વૈરાગ્યવતી હતું, હવે એ દીકરી જ્યારે પાણી લઈને આવી એટલે એ સાધુ મહારાજ જે ડોંગી બાવા હતા પણ સાધુના વેશમાં હતા, એટલે એણે કહ્યું કે તે કોઈ સંત તારે ઉપદેશ લીધેલો છે, જો તે ઉપદેશ લીધો હોય તો તારા હાથમાં પાણી પીવું। એટલે પેલી દીકરી કે મેં તો એવો કોઈ ઉપદેશ કર્યો લીધેલો નથી, કે તો કોઈ ગુરુ કરાવે છે કે ના, મેં કોઈ ગુરુ કરાવ્યા નથી, તો કે હું તારા હાથનું પાણી નહીં પી શકું। એટલે એ વૈરાગ્યવતી કહે છે કે મહારાજ એક કામ કરો, તમે જ મારા ગુરુ, હું તમને ગુરુ કરું અને પછી મારા હાથનું પાણી પી લો, તો કે એ તો ગુરુ એમ ના કરાય, એના માટે તો બાર જંગલમાં એકાંત જગ્યામાં જવું પડે અને ત્યાં જ ગુરુ થાય।
હવે દીકરી કે સારું તો ચલો એને તો પાણી સાથે લઈ લીધું પાણીનો ઘડો સાથે લઈ અને એ સાધુ જે ભાગી બાવો હતો પણ સાધુ પુરુષના વેશમાં હતો એટલે એમને સાથે દીકરી જંગલમાં ગઈ હવે એ જંગલમાં ગઈ એટલે હો ગાંધી ન તો શું હતું કે એને તો એનો ઘરેણો અને કપડો જે અલંકારો પહેરેલા હતા દાગીના ઉપર જ એનો તો ટોટલી લૂંટી લેવા સિવાય બીજો કોઈ વિચાર જ નહોતો એટલે એણે એ દીકરીને કહ્યું કે તું આ ઝાડો ના જોડે ઊભી રહે અને હું તને બોધી દઉં અને બોધ્યા પછી એક અઠવાડિયા પછી હું અહીંયા આવું જ્યારે એ પશુ હું તારો ઉપદેશ કરું અને એ પછી તારા હાથનું પાણી પીવું છે એટલે પેલી દીકરી કે બરોબર બોધી દો મહારાજ કોઈ વાંધો નહીં એટલે એ ગાંગી બાવાએ એના દોયડાથી બોધી દીધી અને પછી એના શરીર ઉપર જેટલો અલંકારો ઘરેણો પહેરેલો હતો એ બધો લઈને ગાંગી બાવો જતો રહ્યો જતો રહ્યો એટલે હવે રાત પડી જઈ રાત્રે પણ એ વૈરાગ્યવતી એ નગરશેઠના જેની દીકરી હતી એના ઘેર ગઈ નહીં એટલે ઘરવાળા નગરશેઠને ચિંતા થઈ કે મંદિરે ગયા તો મંદિરે પણ એ જોવા મળી નહીં એટલે નગરશેઠ એમના એક પહેરેદારને બોલાવી અને ઘોડા ઉપર સાથે આ વૈરાગ્યવતીને શોધવા માટે નીકળ્યા તો એક જંગલમાં એક ઝાડ સાથે આ વૈરાગ્યવતીનું બોધેલું દોયડાથી એટલે નગરશેઠ એ દોયડું એનું ખોલવા માંડ્યા એનું બંધન ખોલવા માંડ્યા કે દીકરી આ શું થયું તને આ કોણે બોધ્યું ચલ અમે તને છોડી દઈએ તું ચલ ઘેર ચલે એમ એટલે દીકરી કે ના આ તો મારા કે ગુરુ મહારાજે મને બોધી છે અને એ બંધન હું તમારા હાથે નહીં છોડાવું ગુરુ મહારાજ મને એક અઠવાડિયાનો વાયદો કરીને જ્યાં છે કે એક અઠવાડિયા પછી આવશે અને ત્યાં સુધી તો હું કોઈના હાથે આ બંધન છોડાવીશ નહીં એટલે થાકીને એના જે પપ્પા એટલે એના જે ફાધર હતા એ ઘેર જતા રહ્યા હવે આખી રાત આમનામ દીકરીએ ત્યાં જંગલમાં વિતાવી હવે સવારે પરોળ થઈ એટલે ત્યાં વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર કોઈ આવ્યું નહીં વિષ્ણુ ભગવાન સવારે કોઈએ નવડાયા નહીં કોઈએ કપડો ના પહેરાવ્યો એટલે વિષ્ણુ ભગવાનને ચિંતા થઈ કે આ વૈરાગ્યવતી કયો ગઈ આટલા વર્ષોથી એ કાયમી એક દિવસ પણ એનો પડ્યો નથી કે સવાર ઉઠીને અહીં આવી જતી અને એ આ બધું મારું પૂજન આરતી બધું કરતી હતી એટલે વિષ્ણુ ભગવાને નારદજીને બોલાવ્યા કે નારદજી જોવાના વૈરાગ્યવતી કેમ આજે મંદિરમાં આવી નથી અને કોઈ સેવા પૂજા એનાથી થઈ નથી એટલે નારદજીને વિષ્ણુ ભગવાને ઓર્ડર કર્યો એટલે નારદજી તો ચારે બાજુ શોધતા શોધતા ગયા તો કે જંગલની અંદર અને વૈરાગ્યવતીનું મોદેવી એટલે નારદજીએ પણ એનો બંધન છોડવા માટેનો પ્રયત્ન કર્યો અને એને કહ્યું કે બેટા ચલ હું તારો બંધન છોડી દઉં છું પછી કે ના ના આ તો કે મારા ગુરુ મહારાજે બોધેલો છે ને એને અઠવાડિયામાં પાછા આવવાના છું એટલે કે હું તો ગુરુ મહારાજ સિવાય મારો બંધન છોડાવું નહીં કે ના ના એ તો કે ડોંગી બાવો હતો એ તારા ગુરુ મહારાજ નહોતા અમને ખબર છે એ કોણ હતો કે ગમે તેવો હતો તો એ કે મારો ગુરુ હતો કે એના પ્રતાપે આ મહારાજ તમારો દર્શન કે થયો એટલે પછી એ તો નારદજીના હાથે એને બંધન ખોલાવવાનો ના પાડી દીધો એટલે પછી તો નારદજી પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાન કે ભગવાન એ વૈરાગ્યવતી તો મારા હાથે પણ બંધન છોડવાનો ના પાડે છે તો કે એમ કે બોધી કોણ ગયું છે તો નારદજી કઈ એક ઢોંગી ધૂતારો છે એનો ઘરેણો દાગીના બધા લૂંટીને જતો રહ્યો છે અને એણે એને બોધી છે અને એ તો એના સિવાય કોઈના હાથે સૂતવા માટેની ના પાડે છે એટલે વિષ્ણુ ભગવાન કે એક કામ કર તું ગમે ત્યોથી એ ઢોંગી બાવાને ગમે ત્યોથી પકડી લે તું જો હોય એથી અને કે હેડ હું એ તારી હાથે આવું કે અને તું હું ત્યો વૈરાગ્યવતી જોડે જઉં અને તું ત્યોથી આવે એટલે વિષ્ણુ ભગવાન ત્યો વૈરાગ્યવતી પાસે ત્યો જંગલમાં જાય છે
અને વિષ્ણુ ભગવાન કહે કે બેટા તને આ જે વધી છે એ વ્યક્તિને લઈને નારદજી હમણાં અહીંયા આવે છે. એટલે નારદજી તરત જ પેલા ભાઈએ પાછા બીજી કોઈ જગ્યાએ આવો ચોરીનું પ્લાનિંગ કરતા હતા ત્યાંથી પકડ્યા, પકડીને એમનો ભાઈ લઈ આવ્યા કે ચલ ભાઈ આ તો તારે વિષ્ણુનો ઓર્ડર છે, તારે હું છૂટકો જ નહીં કે. એટલે એ ભાઈને લઈને નારદજી ત્યાં આવ્યા. નારદજી ત્યાં આવ્યા અને વિષ્ણુ ભગવાને ઓર્ડર કર્યો કે નારદજી હવન ખોલી નાખો. એટલે પેલી વૈરાગ્યવતીએ ના પાડી કે હું નહીં ખોલું. તો ત્યાં વિષ્ણુ ભગવાન કે હું ખોલું કે ના ભગવાન તમારા જોડે ના ખોલાવું, ખોલાવું તો અમારા ગુરુ મહારાજ જોડે જ ખોલાવું, એના વગર હું ના ખોલાવું. એટલે વિષ્ણુ ભગવાન કે આ તો ઢોંગી ધુકારો છે, એના વગર તો એને તો ચારે બાજુ લૂંટ સિવાય કોઈ કર્યું જ નહીં. એટલે એ વખતે વૈરાગ્યવતી કહ્યું કે જેવા તેવા છો, મને બંધનમાં કરીને જ્યાં મને બોધી ગયા, મારું બધું લૂંટી જ્યા, પણ મને 14 ભુવનના નાથનો જો દર્શન કરાયો હોય તો આ ગુરુએ કરાયો છે. એટલે એ વખત કહ્યું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. એટલે એ વૈરાગ્યવતીએ આ સદગુરુ ભલે એને નોમથી બધું સદગુરુ કરાયા હતા, પણ એને એના ગુરુ પર એટલી બધી અદભુત નિષ્ઠા રાખી કે વિષ્ણુ ભગવાનને પણ ત્યાં એનો બંધન છોડાવવા માટે આવવું પડ્યું. આવી જ એક વાત કરું અને એક ભજનમાં કીધું હતું કે સદગુરુ વિના શ્યામ નહીં જડે રે લોલ, સદગુરુ વિના શ્યામ નહીં જડે રે લોલ, ભલે ભટકો તમે વૃંદાવન મોય તો, સદગુરુ વિના શ્યામ નહીં જડે રે લોલ, ભટકો તમે વૃંદાવન મોય તો, સદગુરુ વિના શ્યામ સદગુરુ નિશાન તો દુઆ જોઈએ, સદગુરુ નિશાન તો સદગુરુ વિના જમની કરે રોલ, જેવા સદગુરુ વિના જમની કરે રોલ. એટલે ગુરુ મહારાજની નિષ્ઠા જેટલી તમે રાખશો ત્યારે જ તમને આ વસ્તુ સમજાશે, એ વગર સમજાય એવી નથી. આ તો ગુરુ કરાયા અને વર્ષમાં એક જ દાળ ગુરુ પૂનમના દાળ મહારાજના ત્યાં જઈ આવ્યા અને મહારાજને ભેટ પૂજા કરી જે આવતા રહે, પછી આખું વર્ષ હોય જ્યાં નહીં કોઈ મહારાજ સંભાળ્યા નહીં, તો એવી જો તમારી નિષ્ઠા નહીં બેસે તો આ જે જ્ઞાન સદગુરુ મહારાજનું છે ને એ કોઈ કાર્ય સમજાય એવું નથી. બસ તો આટલું કહીને મારી વાતને વિરામ આવું છું. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય.